ஷன்னோ மித்ரஷம் வருணஹ ஷன்னோ பவத்வரியமா ஷன்ன இந்திரோ ப்ருஹஸ்பதிஹ ஷன்னோ விஷ்ணுருருக்ரமஹ நமோ ப்ரஹ்மணே நமஸ்தே வாயோ த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்மாஸி த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்ம வதிஷ்யாமி இஷ்யாமி சத்யம் வதிஷ்யாமி தன்மாம் அவது தத்வக்தாரம் அவது அவது மாம் அவது வக்தாரம். ஓம் சாந்தி ஷாந்தி ஷாந்திஹி. ஓம் பத்ரம் கர்ணேபிஹ ஶ்ருணுயாம தேவாஹ பத்ரம் பஶ்யேமாக்ஷபிர்யஜத்ராஹ ஸிரைரங்கைஃ துஷ்டுவாஹும்ஸஸ்தனூபிஹ தேவஹி ஸஞ்யதாயுஃ ஸ்வஸ்தி ந இந்த்ரோ வ்ருத்தஶ்ரவாஹ ஸ்வஸ்தி ந பூஷா விஶ்வவேதாஹ ஸ்வஸ்தி ந ஸ்தார்க்ஷ்யோ அரிஷ்டநேமிஹ ஸ்வஸ்தி நோ ப்ருஹஸ்பதிர் ததாது. ஓம் ஷாந்தி ஷாந்தி ஷாந்திஹ. ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாதம் லோக சங்கரம் சங்கரம் சங்கராச்சாரியம் கேசவம் பாதராயணம் சூத்ரபாஷ்யக்ருதௌ வந்தே பகவந்தௌ புனஃ புனஃ ஈஸ்வரோ குருராத்மேதி மூர்த்திபேத விபாகினே வ்யோமவத் வ்யாப்த தேஹாய தக்ஷிணாமூர்த்தயே நமஹ. பஞ்சமா ஸ்லோகி. விவிக்த தேசே ச சுகாசனஸ்தஹ சுசி சமக்ரீவ ஶிரஃ ஶரீரஹ அத்யாஶ்ரமஸ்த ஸகலேந்த்ரியாணி நிருத்ய பக்த்யா ஸ்வகுரும் பிரணம்ய ருத்புண்டரீகம் விரஜம் விசோகம் ருத்புண்டரீகம் விரஜம் விசுத்தம் விசிந்த்ய மத்யே விஷதம் விசோகம். அச்சித்யமவ்யக்தமனந்தரூபம் சிவம் பிரசாந்தமம்ருதம் ப்ரஹ்மயோனிம் ததாதி மத்யாந்த விஹீனமேகம் விபும் சிதானந்தமரூபமத்புதம் உமா சஹாயம் பரமேஸ்வரம் பிரபும் த்ரிலோசனம் நீலகண்டம் பிரசாந்தம்
ಯಾ ತ್ವಾಮು ನಿರ್ಗಚ್ಛತಿ ಭೂತಯೋನಿಂ ಸಮಸ್ತ ಸಾಕ್ಷಿಂ ತಮಸಃ ಪರಸ್ತಾತ್ પ્રજાપતિ જીએ થોડા ધ્યાનની વાત કરી અને પછી નિર્ગુણ બ્રહ્મ એનું નિરૂપણ કર્યું અને ત્યાર પછી સગુણની પણ વાત કરી, ગુણ સહિતના બ્રહ્મનું પણ નિરૂપણ કર્યું. શેના માટે? જેથી કરીને સહેલાઈથી, બહુ સરળતાથી, આલંબનની મદદથી એના વિશે ચિંતન કરી શકાય. એટલે આપણને એક સુંદર પ્રતીક આપવામાં આવ્યું. શિવજી, ઉમા સહિતના શિવજી, પુરુષ અને પ્રકૃતિ એ બંનેની મદદથી કેવી રીતે ભગવાન શિવજી સમગ્ર જગતનું સર્જન કરે છે એ પ્રતીક આપવામાં આવ્યું. પછી કહ્યું કે કેવા છે, સમર્થ છે પ્રભુ. તદુપરાંત એના બીજા બધા જે ગુણો છે એની પણ વાત કરી. ત્રિલોચ એટલે બીજું એનું જે વર્ણ, એમને ત્રિનેત્ર ધરાવનાર શિવજી, નીલકંઠમ, તદુપરાંત જે અત્યંત શાંત છે, આવા ભગવાનનું ધ્યાન કરીને ધ્યાત્વા મુનિહી ગચ્છતિ ભૂતયોને. પછી છેલ્લે શું કહે છે કે એનું ધ્યાન કરી અને આ મુનિ શેને પ્રાપ્ત કરે છે? તો કે ભૂતયોનિમ. ભૂતયોનિમ એટલે સમગ્ર જગતનું જે કારણ છે એને આ મુનિ પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે છે એટલે એને જાણે છે. કઈ રીતે જાણે છે એ કેવું છે? તો કે સમસ્ત સાક્ષી, સમગ્ર જગતનું જે કાંઈ દ્રશ્ય પદાર્થ છે, જે પણ કાંઈ દ્રશ્ય છે એના એનો એ સાક્ષી છે, એ રીતે એને જાણે છે. તદુપરાંત તમસઃ પરસ્તાત્, એ શું છે? અંધકારથી પર છે એને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં નિર્ગુણ બ્રહ્મ. સાક્ષી છેલ્લે શું રહી જાય છે? તો કે નિર્ગુણ બ્રહ્મમાં જ પરિણમે છે, એ જ માત્ર છેલ્લે રહી જાય છે. એમ કરી અને અહીં આપણને સગુણની વાત કરતા કરતા છેલ્લે પાછા નિર્ગુણની સમજમાં, નિર્ગુણ જ બ્રહ્મમાં સાક્ષી સુધી લઈ જાય છે, જે ખરેખર નિર્ગુણ નિરાકાર દ્રષ્ટા છે એની વાત કરી. હવે શું કરે છે બે શ્લોકમાં? હા, બે શ્લોકમાં પ્રજાપતિજી આજ બ્રહ્મ, આજ પરમ સત્ય સમગ્ર જગત રૂપે અભિવ્યક્ત થયું છે એની ફરી વાત કરે છે. એ જ તત્વ સમગ્ર જગતમાં વિલસી રહ્યું છે, એનો જ આ બધો વિલાસ છે, એ બધી વસ્તુ, એ વાત હવે બે ત્રણ શ્લોકમાં પ્રજાપતિજી કરે છે. એટલે જો આપણે આઠમો શ્લોક જોઈએ. સબ્રહ્માસ શિવસેન્દ્રઃ સોક્ષરઃ પરમસ્વરાટ સૈવ વિષ્ણુઃ સપ્રાણઃ સકાલોગ્નિઃ સ ચંદ્રમાઃ. શું કહે છે? હવે બતાવે છે કે સમગ્ર જગતમાં, જો કે હવે પહેલા તો દેવતાઓના રૂપમાં, જુદા જુદા દેવતાઓના રૂપમાં પણ એ જ ઈશ્વર છે એ બતાવે છે. કે એ જ પરમ તત્વ શું છે? આ જુદા જુદા દેવતાઓ રૂપે અભિવ્યક્ત થયા છે. કયા દેવતા? તો કે બ્રહ્મા રૂપે સથી શરૂ કરે છે. એ જ જેની સહ એટલે કોણ? આ સહ જેની વાત થઈ ગઈ, આગળ જેની વાત કરીને કે ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ ત્રિલોચનમ નીલકંઠમ પ્રશાંતમ, એનું ધ્યાન કરીને આ ધ્યાન કરનાર એને પ્રાપ્ત કરે છે, એને જાણે છે. એ જ એટલે જેની વાત થઈ એ જ સગુણ બ્રહ્મ શું છે? તો કે એ જ નિર્ગુણ કે સગુણ એની જ ચર્ચા ચાલી રહી છે. એ જ શું છે? તો કે એ જ બ્રહ્મા છે. સહ એ જ બ્રહ્મા છે. સહ શિવ, એ શિવજી છે. સહ બધી બધી જગ્યાએ સ નથી મૂક્યું, પણ એ સમજી લેવા. સ ઇન્દ્ર, અહીંયા પણ મૂક્યું છે સ ઇન્દ્ર. પછી સહ અક્ષર, સહ પરમ, સહ સ્વરાટ. એ અક્ષર છે, એ જ પરમ છે, એ સ્વરાટ છે. સ્વરાટ એટલે સ્વયં જ્યોતિ. સ્વરાટ એટલે શું? જેને હોવા માટે બીજા કોઈની મદદની જરૂર નથી એવા સ્વરાટ છે. પછી એ જ વિષ્ણુ છે, એ જ પ્રાણ છે. સ કાલ, એ જ તત્વ કાળ સ્વરૂપ છે. એ જ અગ્નિ સ્વરૂપ છે. સહ અગ્નિ, સહ ચંદ્રમા. એમ કરી અને આ બધા જુદા જુદા દેવતાઓ જેના દ્વારા આ જગતનો બધો વ્યવહાર ચાલે છે,
એ બધાના રૂપમાં પણ કોણ છે? સહ, એક પરમ તત્વ આ બધા રૂપમાં છે. એમ કરીને એ બહુ મોટી વસ્તુ આપણને બતાવે છે કે બધા જુદા જુદા દેવતાઓ ભિન્ન નથી. અને જે બધા જુદા જુદા દેવતાઓને આપણે જુદા માનીએ છીએ, એવું માનતા હોઈએ, તો અહીંયા આપણને જણાવે છે કે આ ભાઈ આ એક જ પરમાત્મા આ બધા રૂપે રહેલો છે. ક્યાંય એના સિવાય બીજું કંઈ છે જ નહીં, એના સિવાય આ જગતમાં બીજું કંઈ છે જ નહીં. બધા દેવતાઓના રૂપમાં એ છે. પછી ધીમે ધીમે બતાવશે કે સમગ્ર જગતમાં જે છે એ બધું જ એ છે, એ પણ વાત આવી રહી છે. પણ અત્યારે શું બતાવે છે કે આદિ દૈવિક સ્તરે ભૂત સ્તરે પણ જે તત્વ રહેલું છે એ જ આ બધા જુદા દેવતાઓના રૂપમાં અભિવ્યક્ત થયેલું છે. એટલે જો હવે આપણે એક પછી એક બધા શબ્દો જોઈએ. એ તત્વ જ બ્રહ્મા છે. એટલે આ બહુ મોટી વસ્તુ છે. ત્યાં કહે છે, ઉપનિષદમાં કહે છે, ઇન્દ્રો માયાભિહી પુરુરૂપ ઈયતે. એ જ ભગવાન ઇન્દ્ર, ત્યાં ઇન્દ્રનો અર્થ થાય છે તત્વ કે પરમાત્મા, માયાભિહી પુરુરૂપ ઈયતે ઉપનિષદમાં આવે છે. માયાભિહી, એ જ ભગવાન માયાની મદદથી, માયા દ્વારા એણે અનેક બધા રૂપ ધારણ કરેલા. એટલે ઘણીવાર જો આપણે આ આ પ્રકારની દ્રષ્ટિ ન હોય આપણી પાસે, તો આપણને એમ થાય કે વિષ્ણુ જુદા, શિવજી જુદા, હનુમાનજી જુદા, ગણેશજી જુદા, દેવી જુદી, અસંખ્ય દેવતાઓ છે. રુચિનામ વૈચિત્ર્યાત, લોકોની રુચિ જુદી જુદી હોવાને કારણે અસંખ્ય બધા દેવતાઓ છે, અસંખ્ય પ્રતીકો છે. એ તો છે જ, તદુપરાંત આપણી સંસ્કૃતિમાં તો આ બધાને પણ દેવતા જ ગણવામાં આવે છે. આકાશ પણ દેવતા છે, વાયુ પણ દેવતા છે, ઇન્દ્ર પણ દેવતા છે, સૂર્ય પણ દેવતા છે, આ બધા દેવતાઓ છે. પણ અહીંયા કયું રહસ્ય બતાવે છે? કે એ જ પરમાત્મા આ બધું બની ગયો છે. આ એ જ પરમાત્મા આ જુદા જુદા દેવતાઓનું સ્વરૂપ એને ધારણ કર્યું છે. સૂર્ય દેવતા રૂપે એક પ્રકારનું ફંક્શન, એક પ્રકારનું કાર્ય. ચંદ્રમા રૂપે બીજી પ્રકારનું કાર્ય. વાયુ રૂપે ત્રીજી પ્રકારનું કાર્ય. કારણ કે આ સમગ્ર વ્યવહાર માટે આ બધા બધા જુદી જુદી પ્રકારના કાર્યોની આવશ્યકતા છે. એ વગર કામ ના ચાલે. આપણો દેશ હોય તો એમાં એકને ડિફેન્સ મિનિસ્ટર તરીકે મૂકે, એકને હોમ મિનિસ્ટર તરીકે મૂકે, એકને ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે. કારણ કે આ બધા ફંક્શન, આ બધા કાર્યો આ વ્યવહાર ચલાવવા માટે જરૂરી છે. તો કોઈકને આ બધું કામ, આ પોર્ટફોલિયો, આ બધા કામ કોઈકને સોંપવા પડે. અહીંયા તો ડિફેન્સ મિનિસ્ટર ફાઇનાન્સ કરતા જુદો છે અને ફાઇનાન્સ હોમ કરતા જુદા હોય. ભલે જ્યારે અહીં તો શું બતાવે છે કે એક જ ભગવાન ફાઇનાન્સ મિનિસ્ટર, એ જ ભગવાન હોમ મિનિસ્ટર, એ જ ભગવાન બીજા, તો બધા જ કાર્યો જુદા જુદા વેશ લઈને અને એક પ્રકારની શક્તિ ધારણ કરીને. સૂર્યમાં એક પ્રકારની શક્તિ છે, ચંદ્રમામાં બીજા પ્રકારની શક્તિ હોય, વિષ્ણુ રૂપે એક કાર્ય, બ્રહ્મા રૂપે બીજું કાર્ય, એ આપણે જોઈશું, રુદ્ર રૂપે ત્રીજું કાર્ય, કાળ રૂપે ચોથું કાર્ય, અગ્નિ રૂપે વળી બીજું કાર્ય. આ બધા જુદા જુદા કાર્ય રૂપે એક જ ભગવાન અહીંની શક્તિ છે. આ એની એનામાં જ આ પ્રકારની અનંત અનંત શક્તિ રહેલી છે, જે આ જુદા જુદા વેશમાં પ્રગટ થાય છે. અને આ બધું જરૂરી છે. એટલે જો આ રહસ્ય ખબર હોય તો ઘણીવાર પ્રશ્ન મનમાં થતો હોય છે ને, આવો પ્રશ્ન પૂછાતા હોય છે કે એક દેવતાને ભજીએ અને બીજાને ન ભજીએ તો પાપ લાગે, અથવા અમારો અમારો અમારી ભક્તિ એક જ તરફ કરીએ અને બીજા તરફ ન કરીએ તો ચાલે? તો જે કરવો એ કરો, કશું બાપ બાપ લાગતું નથી. જે કરવો એક, હા, કોઈનો અનાદર ના થવો જોઈએ. કારણ કે તમે જ્યારે એક દેવતાને ભજો છો અને બીજાને અનાદર કરો છો, ત્યારે તમે એમ માનો છો કે આ આનાથી ભિન્ન છે. વિષ્ણુને ભજીશ તો શિવજી નાખુશ થઈ જશે, આમ કરીશ તો આ નાખુશ થઈ જશે. હવે બધાના રૂપમાં એક જ રહેલો છે, નાખુશ થવાની કંઈ વાત જ નથી, ગુસ્સે થવાની, કોપાયમાન થવાની કંઈ પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો. કારણ કે એક જ દેવતા બધાના રૂપમાં રહેલા છે. હરિ જ હર છે અને હર જ હરિ છે. એટલે તુલસીદાસજી મહારાજ ને આ બધા જે જૂના આપણા બધા થઈ ગયા,
એમણે આ બહુ સુંદર કામ કર્યું છે, આ બધાને એક બતાવવાનું કામ કર્યું છે. હરિ અને હર જુદા નથી, એક જ છે. અહીંયા જુદી રીતે, અહીં તો શ્રુતિ પોતે જ પ્રમાણ છે. શ્રુતિ પોતે જ કહે છે, સહ એવ સ બ્રહ્મ સ શિવ સ ઇન્દ્ર સ અક્ષર પરમ સ્વરાટ વિષ્ણુ કાલ અગ્નિ ચંદ્રમા. હજી પછી આગળ બધી લિસ્ટ આવે છે, પણ આ એક જ બની ગયો છે બધું. આ ખબર હોય તો સૂર્ય દેવતામાંથી એનું આવાહન થાય, ચંદ્રમામાં એની જે શક્તિ છે એનું આવાહન થાય, એ જ ભગવાન આ રૂપમાં, એ જ ભગવાન આ રૂપમાં, એ ભગવાન આ રૂપમાં. એટલે આ રહસ્ય જાણતા હોવાને કારણે આપણે ભગવાન ભગવાન તત્વ જે છે એનો અનાદર નથી થતો. અને જેની જે આપણે જે શક્તિ આપણે માગતા હોઈએ, જે પ્રકારનું રક્ષણ માગતા હોઈએ, જે પ્રકારની મદદ જોઈતી હોય એ માગી પણ શકીએ, નિષ્કામ આવે પણ ભજી શકીએ. માત્ર સૂર્યને તમે ભજતા હો તો એનું ખબર હોય કે આ માત્ર સૂર્ય ને બહારનું બહારનો વેશ જ નથી, અંદરનો વેશી તો નિર્ગુણ છે. એક જ દેવતા સગુણનું સગુણ માટે પણ ઊભો છે, એ પર્ટિક્યુલર શક્તિ પણ બતાવે છે, અને સાથે સાથે એનો લક્ષ્યાર્થ પેલો નિર્ગુણ પણ થાય છે. એનો લક્ષ્યાર્થ પેલો નિર્ગુણ છે એટલે આ ખબર હોય તો કશી તકલીફ જ નથી. એટલે આપણે જે એક દેવતા મોટા અને બીજા નાના એવું કશું છે જ નહીં. જે જાણે છે એનો એની દ્રષ્ટિમાં બધા દેવતા સમાન જ છે, બધામાંથી એક જ તત્વ. એટલે ભગવાન કહે છે, આ જાણીને જે મને ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે જે બીજા દેવતાઓને ભજે છે, આ ન જાણીને જે ભજે છે એ માત્ર મારા સમગ્ર મારું જે સમગ્ર સમગ્ર સ્વરૂપ છે એનું અનાદર કરે છે. પણ જ્યાં જાણે એને ભજે છે તો મને જ ભજી રહ્યો છે. એ તો ખરેખર કૃષ્ણમાં ભજે કે શિવમાં ભજે કે દેવીમાં ભજે, ખરેખર એ મને જ ભજી રહ્યો છે. એટલે આ વસ્તુ શ્રુતિ પોતે પોતાના શબ્દમાં કે સહ વાણી જો શબ્દ તમે જુઓ સહ આગળ શું આવ્યું એના પહેલાના શ્લોક તમને બતાવો. બધા ચોપડી પાસે રાખતા હશે તો ખબર પડશે. છઠ્ઠા શ્લોકમાં છઠ્ઠા મંત્રમાં કહ્યું અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ. ત્યાં એ બ્રહ્મને નિર્ગુણ રૂપે રજૂ કરવામાં આવ્યા છે, નિર્ગુણ રૂપે બતાવવામાં આવ્યા છે. ત્યાં પેલું ન્યુટ્રલ એને શું કહીએ આપણે સંસ્કૃતમાં, નાન્યતર જાતિ, નાન્યતર જાતિમાં એનો એનો ઉલ્લેખ થયો છે. અચિંત્યમ અવ્યક્તમ એ રીતે નાન્યતર જાતિમાં બતાવવામાં આવ્યા. પછી સાતમા શ્લોકમાં ઉમા સહાયમ સગુણ, એટલે ત્યાં એને પુરુષ એને શું કહીએ મેસ્ક્યુલિન પુલ્લિંગ પુલ્લિંગમાં પુલ્લિંગમાં બતાવવામાં આવે. વળી પાછું અહીંયા શબ્દ શું વાપરે છે સહ, સહ એટલે પુલ્લિંગ. ટૂંકમાં ઘણીવાર પ્રશ્ન થાય, પ્રશ્ન આવો મનમાં થતો બાળકોને ઘણીવાર કે ભગવાન પુરુષ છે કે સ્ત્રી છે, ભગવાન પુરુષ છે કે સ્ત્રી છે, એવો પ્રશ્ન થતો હોય છે. તો શ્રુતિ જ જુઓ એક વખત નાન્યતર જાતિ વાપરે છે ન્યુટ્રલ જેન્ડર, બીજી વખત મેસ્ક્યુલિન જેન્ડર એટલે પુલ્લિંગ વાપરે છે. દેવી તરીકે બતાવે ત્યારે ઉમા સહાય એટલે એની ઉમા ઉમા સહિતના પરમેશ્વર, ઉમા સહિતના પરમેશ્વર એટલે એમાં સ્ત્રીલિંગ પણ આવી જ ગઈ, એ પણ આવે. એટલે આ કઈ જાતિ ના એને કોઈ જાતિ જ નથી. શ્રુતિ પોતે શું શ્રુતિ સમજતી નથી કાંઈ એવું પણ, ક્યારેક પુરુષ પુલ્લિંગ વાપરે છે, ક્યારેક સ્ત્રીલિંગ વાપરે છે, ક્યારેક નાન્યતર જાતિ વાપરે છે. ઇન્ડિસ્ક્રિમિનેટલી ગમવા બધું વપરાતું હોય છે, એ શું બતાવવા માટે કે અગત્યનું નથી, એ શું એ બતાવવા માટે એ સૂચિત કરવા માટે કે અગત્યનું છે જ નહીં. એ જ તત્વ આ બધા રૂપે રહેલું છે. નિર્ગુણ તરીકે આ બધી જાતિથી ગુણથી આકારથી વિશેષોથી પર છે. ગુણમાં હોય તો કયો કયો વેશ લીધો છે એ પણ અગત્યનું નથી. એટલે આ આપણે બાળકો પૂછે કે બીજા કોઈ પૂછે અથવા આપણી પોતાની સમજ માટે પણ આ બહુ આવશ્યક છે કે એ તત્વની કોઈ જાતિ જ નથી. એ જ તત્વ સમગ્ર રૂપે એ સ્થૂળ પણ છે,
સૂક્ષ્મ પણ છે, સ્થાવર પણ છે, જંગમ પણ છે, બધું જ એ જ છે ભાઈ, એના સિવાય બીજું કઈ છે જ નહીં. એટલે આ બહુ મોટી વસ્તુ શ્રુતિ આ દ્વારા આપણને બતાવે છે. પછી કહે છે પહેલો શબ્દ શું છે, તો કે સહ બ્રહ્મા. સહ બ્રહ્મા એટલે શું, તો કે પ્રથમ શરીર કાર્ય કારણભૂત. શું કહે છે, પ્રથમ શરીર સૌથી પહેલા જેનો જન્મ થયો છે, સૌથી પહેલા જેનો જન્મ થયો છે, વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્માજીનો જન્મ થયો છે. માં ભાગવત આપણે વાંચીએ તો આપણને એ બતાવે કે સૌથી પહેલા બ્રહ્માજીનું સર્જન થયું. પ્રથમ શરીર, સૌથી પહેલું શરીર જેમણે ધારણ કર્યું, અને કાર્ય કારણ ભૂત, આ બ્રહ્માજીમાંથી જ પછી સમગ્ર જગતનો વિસ્તાર થયો. ભગવાને એમને શું કામ, એમને કયું કામ સોંપવામાં આવ્યું છે, જગતના સર્જનનું. સર્જક જન્મ્યા, સર્જકનો આવિર્ભાવ થયો, સર્જકનો આવિર્ભાવ થયો. એટલે જુઓ, આપણે શિવ વૈમનમાં જોયું ને, ત્યાં પણ આ જ વાત કરવામાં આવી, બહલ રજસે વિશ્વોત્પત્તો ભવાય નમો નમઃ. બહલ રજસે વિશ્વોત્પત્તો, એ શિવજીને ત્યાં એ જ ભવ, એ કયા સ્વરૂપે આવે છે, તો કે સર્જનના નિમિત્તે એણે રજસનો પોતાનામાં ઉદ્રેક કર્યો. બહલ રજસે રજસનો ઉદ્રેક કર્યો, બહલ રજસે વિશ્વોત્પત્તો, વિશ્વની ઉત્પત્તિ માટે એવા ભવને નમસ્કાર, એવા ભવને નમસ્કાર. ટૂંકમાં બ્રહ્માજી રૂપે આવ્યા, બ્રહ્માજીએ સર્જન, એ તત્વએ સર્જનનું રૂપ ધારણ, સર્જકનું રૂપ ધારણ કર્યું. વિશ્વોત્પત્તો, વિશ્વની ઉત્પત્તિ માટે, વિશ્વને વધારવા માટે, કારણ કે એનું સર્જન બહુ અગત્યનું છે. પછી બ્રહ્માજીમાંથી બે પ્રકારના પુત્રો એમણે, માનસ પુત્રો બધા જન્મ્યા. પછી આગળ પ્રચોત્પત્તિ પછી વધતી ગઈ. ટૂંકમાં એમાં ધીમે 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 સર્જનની પ્રક્રિયા પછી આગળ ચાલી. પણ એના માટે જે આવશ્યક હતું રજસ, એ રજસ બ્રહ્માજી દ્વારા સર્જન માટે જરૂરી છે ક્રિયા, જરૂરી છે વિચાર, સર્જનને અનુરૂપ વિચારની પ્રક્રિયા, એ બધાનો આવિર્ભાવ થયો બ્રહ્માજી રૂપી ઉપાધિ દ્વારા. એટલે એ સર્જક બન્યો. સ બ્રહ્મ પછી કહે છે સ શિવ, એ જ તત્વ કયા રૂપે આવે છે, શિવ રૂપે. સ એવ શિવ સ ઉક્ત શિવ ઉમા સહાય, એની આગળ ચર્ચા આવી ગઈ. ઉમા સહાય પરમેશ્વરમ પ્રભુ, ત્યાં ભગવાનને ઉમા સહિતના પુરુષ તરીકે બતાવે કે જેની પ્રકૃતિની મદદથી જે સમગ્ર જગતનું સર્જન કરે છે. પણ આ સંદર્ભમાં આપણે જોઈએ તો એ શિવરૂપે છે. શિવરૂપે એટલે સંહાર પણ જરૂરી છે. સર્જન વિષ્ણુને પાછળ મૂક્યા છે એટલે આપણે એની વાત પછી કરીએ. પણ જગત જે પણ એક સેટઅપ હોય જ્યાં સર્જન છે, ત્યાં પછી પાલન પણ છે, અને ત્યાં પછી સંહાર પણ જરૂરી છે. એટલે સંહારના કાર્યકર્તા રૂપે એ શિવ છે, એની પણ જરૂરી છે. એટલે પેલા શ્લોકમાં આવે છે ને, બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ, પ્રબલ તમસે તત્ સંહારે હરાય નમો નમઃ. પ્રબલ તમસે તત સંહારે, આ સંહારની નિમિત્ત, સંહાર કરવાના નિમિત્તે પ્રબલ તમસે તત સંહારે હરાય, આ હર નામની ઉપાધિ એમણે ધારણ કરી, જે જે જેના દ્વારા પ્રલયનું કાર્ય, જેના દ્વારા લયનું કાર્ય કરવામાં આવે છે. એટલે શિવજીનું એક નામ શું છે, રુદ્ર. રુદ્ર, રુદ્ર એટલે જે સંહાર કરે, જે રડાવે છે. પ્રલય થાય એટલે રડવાનું, એટલે સંહાર પણ જરૂરી છે. સર્જન છે ત્યાં પછી ધીમે 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 વસ્તુ એનો નાશ પણ થાય છે, વળી પાછું સાયકલ શરૂ થાય. સર્જન પાલન લય, સર્જન પાલન લય, આ છે ભાઈ, આખું એક સાયકલ જ ચાલે છે. સર્જન પછી પાલન પણ હોય અને પછી લય પણ આવે જ. વસ્તુ રહ્યા જ કરે, રહ્યા જ કરે, રહ્યા જ કરે, જાય જ નહીં, તો એની ઉપયોગિતા પૂરી થઈ જાય છે, પછી તો એ નકામું થઈ જાય છે. વસ્તુની ઉપયોગિતા પૂરી થઈ ગઈ પછી એ વસ્તુ નકામી છે, પછી ત્યાં એનું હોવાની જરૂર નથી. વળી પાછું એને સાયકલિક પ્રોસેસમાંથી પસાર થાય અને વળી સર્જન માટે તૈયાર થઈ જાય. એટલે આમ જોઈએ તો વસ્તુનો નાશ નથી થતો,
માત્ર એના બહારના વેશમાં પરિવર્તન આવે છે. ગુલાબ ખીલે, પેલા કડી હોય, કડીનો નાશ થાય, પછી ગુલાબ ખીલે, ખીલે પછી મુરઝાઈ જાય, પછી સુકાઈ જાય. દરેક પ્રત્યેક નવી અવસ્થામાં જૂની અવસ્થાનો નાશ થતો જાય છે. નાશ થતો જાય છે એટલે બદલાય છે, ખરેખર પરિવર્તન પામે છે. પછી જમીનમાં એ મળી જાય, પાછું એનું ખાતર બને, આમ થાય તેમ થાય, વળી પાછું નવા સ્વરૂપે એનું સર્જન થાય. ટૂંકમાં એ જે અવસ્થામાં આપણે જોઈએ છીએ એ અવસ્થાનો માત્ર એ અવસ્થામાં પરિવર્તન આવે છે. નવી અવસ્થા રૂપે તો એ પાછું આવે જ, એટલે ખરેખર નાશ આ જગતમાં છે જ નહીં. નાશ નામની વસ્તુ નથી, ભલે આપણે સંહાર શબ્દ વાપરીએ પણ ખરેખર નાશ નથી થતો, પરિવર્તન થતું હોય છે, નવા સ્વરૂપે જ પાછું આવતું હોય છે. એટલા માટે શિવ એ શિવરૂપે છે. એટલે આપણે રુદ્રમમાં ભગવાનને ત્યાં બતાવે છે કે એ રુદ્ર જ સમગ્ર જગત રૂપે છે. એ રુદ્ર ભગવાન જ રુદ્ર સમગ્ર જગત રૂપે રહેલું છે. ચોરના રૂપ એમાં આપણે જોઈએ છીએ રુદ્રમાં કે શરૂઆતના અનુવાકમાં, પહેલા અનુવાકમાં એ રુદ્રને પ્રાર્થના કરવામાં આવે છે કે તમે તમારા આયુધો, નાશ કરનારા જે આયુધો છે એને અમારાથી દૂર રાખો, અમારાથી એને દૂર રાખો, એમ કરીને રુદ્રને પ્રાર્થના કરવા. કારણ કે રુદ્ર તો પાપનો જ્યારે સમૂહ થાય છે, ભેગું થાય છે, ત્યારે એને એનો એને પનિશમેન્ટ, સજાના રૂપમાં એ વસ્તુ, સજા નહીં પણ એવા કર્મો જો થયા હોય તો એનો બદલો પણ મળતો હોય છે. એ રૂપે રુદ્ર આરૂઢ થયા છે, રુદ્ર આ વ્યક્તિ ઉપર એ રીતે અરૂઢ થયા છે. એને પ્રાર્થના કરવામાં આવે છે કે આપના આ આયુધોને અમારાથી દૂર રાખો. અને પછી એ પ્રાર્થના થયા પછી એ ભક્ત જોઈ શકે છે કે આ સમગ્ર જગતમાં રુદ્ર જ રહેલા છે, પાંદડા રૂપે, વૃક્ષ રૂપે, નદી રૂપે, પર્વત રૂપે, આકાશ રૂપે, સૂર્ય રૂપે, આ બધામાં તો છે જ. એમ ઝીણામાં ઝીણી વાત કરી છે, નમો ભગવતે રુદ્રાય, એ આ રુદ્ર ભગવાનને નમસ્કાર. જે ક્યાં છે તો કે સમગ્ર જગત રૂપે, ઝરણા રૂપે, ઝાકળ રૂપે, ચોર રૂપે, રથના સ્વામી રૂપે, રાત્રે ફરનારા ચોર રૂપે, દિવસે ફરનારા ચોર રૂપે, આ બધા જાત બધાના રૂપે એ જ રુદ્ર છે. એટલે ત્યાં સાયણાચાર્યજી એના ટીકાકાર છે, એ લખે છે કે આ ચોરમાં ભગવાન કેવી રીતે હોય, ભાઈ આ ચોર એ ભગવાન કેવી રીતે હોય? તો કે હા, ચોર એ જે ઉપાધિ છે એ જીવાત્મા છે, પણ એ જીવાત્મા રૂપે વ્યક્ત થ એ ઉપાધિ દ્વારા વ્યક્ત થયેલું ચૈતન્ય તો ઈશ્વર જ છે. એટલે જ્યારે ચોરના સ્વામીને નમસ્કાર એવું કહેવામાં આવે છે ત્યારે ભલે વાચ્યાર્થથી ચોર ગણવામાં આવે છે પણ લક્ષ્યાર્થી તો એ બ્રહ્મ તત્વને નમસ્કાર કરવામાં આવે છે. ટૂંકમાં ત્યાં બતાવે છે કે સંહાર એ જરૂરી છે, એ સંહારના દેવતા રૂપે ઈશ્વર જ છે. સંહાર નામની વસ્તુ ના હોય, ઈશ્વર એ રૂપે વ્યક્ત ના થાય તો શું થાય? પછી એક દિવસ આપણે કહેવું જ પડે કે ભાઈ હવે લઈ જાઓ, હવે આ નથી, ન દાંત કામ કરે, ને હાથ કામ કરે, ને પગ કામ કરે, ને કમર કામ કરે, કશું કામ, બુદ્ધિએ કામ ના કરે, પછી શું થાય? પડે એને, એના કરતા હવે નવું આપો એટલે આગળ વધીએ. વસ્તુ તૂટી જાય, ફૂટી જાય, પછી કામની નથી, ભાઈ આને કાઢો, આ શું આંતે કશું થતું તો છે નહીં, આંધી નવું લાવો, સાવરણી હવે બદલાવો, આનાથી વળાતું જ નથી, આ સાવરણી ક્યાં સુધી ચલાવવાની? એક એક પીછા નીકળી ગયા નથી આમ, પછી એને ક્યાં સુધી રાખવાનો મિનિંગ? આ તો એક, આ તો આપણે કઈ સાવરણી નથી આ શરીર કે, પણ આ એક કહેવાનું છે. આ સંભાળ સ્વીકારવો બહુ મુશ્કેલ છે, આપણી લાગણી વચ્ચે આવે તો, લાગણીઓ વચ્ચે આવે. ભગવાન તો જો, જે ભગવાન પાલનની ક્ષમતા ધરાવે છે, પાલન રૂપે આનંદ આપે છે, પાલનના રૂપમાં સુખ લાવે છે, પ્રેમ કરે છે, કરુણા છે એનામાં, ક્ષમા છે, એ જ ભગવાન સંહારનું રૌદ્ર સ્વરૂપ ધરાવતા બી એમને કોઈ સંકોચ જ નથી, એમાં કોઈ સંકોચ જ નથી એમને. કેમ? એ પણ જરૂરી છે. સંહારના વેશમાં, એ વેશમાં પણ એની કરુણા રહેલી છે, એ વેશમાં પણ કરુણા રહે છે. એ જ શિવજીનું એક સૌમ્ય સ્વરૂપ છે અને એ જ શિવજીનું ઘોર સ્વરૂપ પણ છે. એ જ શિવજી ઘોર સ્વરૂપે પણ છે,
સૌમ્ય સ્વરૂપે પણ છે, સૌમ્ય રૂપે કૃપા કરે, ઘોર રૂપે કૃપા કરતા કરતા સજા કરતા કરતા કૃપા કરે છે. બ્લેસિંગ ઇન ડિસગાઈઝ, છુપા વેશમાં પણ એની કૃપા રહેલી હોય છે. ભગવાન તો સુહૃદ સ્વરૂપ જ છે, સુહૃદ સ્વરૂપ જ છે, કલ્યાણકારી જેનું સ્વરૂપ છે. જે કરે છે એ પ્રાણીને આગળ વધારવા માટે કરે છે, અને એ વધારવા માટે ક્યારેક બે ઠપકા પણ આપવા પડે, ક્યારેક બે ગદા પણ મારવી પડે, અને ક્યારેક ત્રિશુળ પણ અજમાવવું પડે. આ બધું કરવું પડે, બધું કરતા હોય છે. નહીતર આને બસ આખું કેમ છે કેમ છે બેટા 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 બેટા, તો બેટા તો છકી જાય. બેટાની ક્યારેક આ જરૂરી પણ હોય છે, એ પણ જરૂરી. જો સમજે નહીં તો, જો શાનમાં ના સમજે, એટલે ભગવાન શંખથી જરાક બગા બોલાવે, આવ તું મારી પાસે આવ, ના આવે ધારો કે ના આવે તો પછી ગદાનો એક તો ગદા પણ જરાક લગાડે. વિષ્ણુ ભગવાનનો હાથમાં બધું છે, એક હાથમાં શંખ હોય, બીજા હાથમાં ગદા હોય, સુદર્શન પણ હોય. શિશુપાલ સમજે જ નહીં, સમજે જ નહીં, સમજે જ નહીં, અપરાધ કરીએ જ જાય, કરીએ જ જાય, તો પછી છેલ્લે એ વારો પણ આવે. પણ એ દ્વારા પણ એની ઉન્નતિ છે. એ વગર ઘણીવાર બુદ્ધિમાં એટલું બધો તમસ વ્યાપી જાય છે, એટલી હિંસા વ્યાપી જાય કે સમજવા તૈયાર જ નથી, તો પછી એ પણ કરવું પડે. તો દ્વેષથી પ્રેરાઈને તમે કર્યું ના, દ્વેષથી નહીં, તેણે આવું કર્યું એટલે એનો નાશ થાવ, નોટ વિથ દેટ એટીટ્યુડ, એનો નાશ થાય એ હેતુથી નહીં. માતા પિતા કે માં દ્વેષથી નથી કરતી હોતી, હા ગુસ્સામાં આવીને એ માણસ છે એટલે એવું કરે, માતા પિતા તો મનુષ્ય છે એટલે એવું કદાચ કરે પણ ખરા, દ્વેષથી પણ ક્યારેક ગુસ્સો કરતા હશે, જો શું ખબર નથી. પણ મોટા ભાગે તો એ જે કહેતા હોય, ઠપકો આપે, એની પાછળ પણ બાળકની, બાળકનું સારું રહેલું હોય છે, કે એનું સારું થાવ. એવી તો એને આવડે નહીં કરતા, એ વસ્તુ અલગ છે, એમને ઘણીવાર આવડતું નથી આવતું, એ વસ્તુ અલગ છે. પણ એની પાછળ એમનો ઇન્ટેન્શન, ઈરાદો તો શુદ્ધ જ હોય છે. તો ભગવાન તો આ બધા લોકલ માતા પિતાથી ચડિયાતા છે, લોકલ માતાથી તો ક્યાંય આગળ વધેવા છે, એટલે એમના એનામાં દ્વેષ હોય એવું શક્ય નથી. ટૂંકમાં શિવ રૂપે કલ્યાણકારી તો છે, પણ એનો બીજું ઘોર રૂપ જે છે એ રૂપે પણ એ ઈશ્વર જ રહેલો, એ રૂપે પણ એ આવે છે. એટલે માટે જ રુદ્ર, તું આ રૂપમાં આવેલો છું જોઈ શકું, હે ભગવાન મને એ શક્તિ આપ કે આ બધા સ્વરૂપે તું રહેલો છું એમાં હું તને જોઈ શકું, ક્યાંય કોઈનો અનાદર ના કરું, અને આ બધા રૂપમાં તારી જુદી જુદી શક્તિ, તારી જુદી જુદી લાક્ષણિકતાઓ એને હું સમજી શકું. કેટલું સુંદર કાર્ય સમગ્ર જગતમાં જગત રૂપે વ્યક્ત થઈને થઈ રહ્યું છે, તો એ વસ્તુ કહે છે. સ બ્રહ્મા સ શિવ, વળી પાછા એ શું છે, ઇન્દ્ર છે. ઇન્દ્ર એટલે ત્રિલોકપતિ, જો એટલે ઉપનિષદમાં એટલે કે શ્રુતિમાં ઇન્દ્ર દેવતાને બહુ સરસ રીતે બતાવવામાં આવે છે. ઇન્દ્રને ત્યાં જ્ઞાની રૂપે બતાવવામાં આવે છે. ઇન્દ્ર એ જ્ઞાન પ્રદા મોટા જ્ઞાની હતા. વ્યવસ્થિત આપણે જાણીએ છીએ કે પ્રજાપતિ પાસે જઈ છંદોગ્ય ઉપનિષદમાં એનું વિસ્તારપૂર્વક વર્ણન આવે છે, અને શિષ્ય તરીકે રજૂ કરવામાં આવે છે કે એ પ્રજાપતિની પાસે જઈ અને જ્ઞાન મેળવે છે. કેટલા વર્ષોની તપશ્ચર્યા પછી પ્રજાપતિ એને એને સાંભળે છે અને એને પૂછે છે કે તું શેના માટે આવ્યા છો ભાઈ. ઘણી શુદ્ધિ પ્રાપ્ત કરી અને સમાધિ શતક સંપત્તિ પ્રાપ્ત કરી કર્યા પછી એને જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. એટલે શ્રુતિમાં પ્રાપ્ત થતા ઇન્દ્ર જરાનું જરા જુદી પ્રકારના છે, એ જ્ઞાની પુરુષ છે. અને આત્મપુરાણમાં પણ આપણે જોઈએ છીએ કે ત્યાં બતાવે છે કે ઇન્દ્ર પાસે જઈ અને પ્રતરદન નામની જો એક રાજા હતો, એની પાસે જઈને જ્ઞાનની માગણી કરે છે. ટૂંકમાં એ જ્ઞાન પ્રદાન કરવાની શક્તિ પણ ધરાવતા હતા. તો ઇન્દ્ર કેટલો બધો વિચાર કરે છે પહેલા કે આને આપવું કે નહીં. ગમે તે અયોગ્ય વ્યક્તિને આ બ્રહ્મ વિદ્યા અપાય ને, બ્રહ્મ વિદ્યાની તો બહુ બહુ જ બહુ જ સારી રીતે જાળવણી કરવાની હોય છે. એને ગમે તેના હાથમાં સોંપી ના દેવાય. જેમ આપણી દીકરી હોય એને ગમે તેને આપણે ના દઈ દઈએ, કારણ કે આપણને ખબર નથી આ કેવો છે, એટલે બરોબર તપાસ કરીએ. અને તો ભરાય આપણું આપણે જેનું જતન કર્યું છે એનું એને ગમે તેવી હાલત થાય. એટલે
સમજી વિચારીને જ આપે. એમ આ બ્રહ્મ વિદ્યા ઇન્દ્ર કહે છે કે મારાથી ગમે તેને ન અપાય, એટલે પ્રતર્દન વિશે બહુ વિચાર કરે છે, અને પછી પેલો તો વરદાન માંગી જ લે છે, એને આપે છે. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે ઇન્દ્ર રૂપે પણ એ જ ઈશ્વર છે, જ્ઞાની એ જ ઈશ્વર વ્યક્ત થયા, ત્રિલોકીપતિ એ બતાવે છે. અહીં લખે છે ટીકાકાર કે ઇન્દ્ર કોણ છે, સૌ ઉક્ત ઇન્દ્ર હરે, ઇન્દ્ર ત્રિલોકીપતિ, ત્રણેય લોકના પતિ છે, ત્રણેય લોકનું સાર સંભાળ જે લે છે એ ઇન્દ્ર પણ કોણ છે, હું છું. પછી આગળ કહે છે સહ અક્ષર, એ જ પરમાત્મા શું છે, અક્ષર છે, એના વાસ્તવિક સ્વરૂપે કોણ છે, અક્ષર, ન ક્ષરતી ઇતિ અક્ષર, જેનો નાશ નથી થતો એ પરમ તત્વ આ છે ભાઈ, એ જે સગુણ છે એ જ વાસ્તવમાં શું છે, તો કે નિર્ગુણ તત્વ છે. સહ અક્ષર વિનાશ રહિત, જેનો ક્યાંય વિનાશ છે નહીં. આ અક્ષર શબ્દ બ્રહ્મ માટે બહુ વપરાતો હોય છે શાસ્ત્રમાં, આ અક્ષર શબ્દ બ્રહ્મ માટે ઘણી બધી જગ્યાએ વપરાયો છે, એટલે આપણને ખબર હોવી જોઈએ, ખબર હોવી જોઈએ, અથવા આ અક્ષર શબ્દ બહુ પરિચિત છે. જો સૌથી પહેલા તો બૃહદારણ્યકમાં યજ્ઞવલ્ક્યજી મહારાજ એનો ઉપયોગ કરે છે, ત્યાં કહે છે કે ગાર્ગી પૂછે છે, બ્રહ્મ તત્વની ચર્ચા ચાલે છે ત્યારે ગાર્ગી આ પૂછી રહી છે કે આ સમગ્ર જગત શેમાં વણાયેલું છે, શેમાં વણાયેલું છે. તો બધા એક પછી એક બધા તત્વની વાત થાય છે, પછી છેલ્લે યાજ્ઞવલ્કીજી કહે છે એતદ વૈ તદ અક્ષરમ ગાર્ગી બ્રહ્મણ અભિવદંતી અસ્થૂલમ અરસ્વમ, શું કહે છે, આ અક્ષરની વાત સમજાવે છે, અને પછી કહે છે આ જે અક્ષર તત્વ છે, અક્ષર એટલે પરમ તત્વ, નિર્ગુણ નિરાકાર, જેમાં સમગ્ર જગત જેના આધારે રહી રહ્યું છે, એ વાસ્તવમાં કેવું છે, અસ્થૂલમ, સ્થૂળ નથી, જાડું નથી, અરસ્વમ, પાતળું નથી, લાંબો નથી, ટૂંકું નથી, કાળું નથી, ધોળું નથી, અસ્થૂલમ, અનઅણુ, અરસ્વમ, અદીર્ઘમ, કેટલાય બધા આવા શબ્દો વાપરે છે. નહીથી અસ્થુ અ આગળ લગાડીને શું બતાવે છે, આ નથી, આ નથી, આ નથી, ટૂંકમાં એનો નિર્ગુણ તરીકે યજ્ઞવલ્કીજી ત્યાં અક્ષરને પ્રસ્તુત કરે છે કે આ પરમ તત્વ નિર્ગુણ નિરાકાર છે, જે અનંત છે, જેનો ક્યારેય અજો નિત્ય શાશ્વત નિત્ય, આ એ અક્ષર છે. વળી પાછું મુંડકોપનિષદમાં પણ ઋષિ શૌનકો હોય મહાશાલહ, જે ઋષિનું નામ હું ભૂલી ગઈ અત્યારે, એ ઋષિ પાસે જાય છે ત્યારે એ પણ એને અક્ષર, હા આમાં જ હશે, અંગિરા ઋષિ, અંગિરસમ, અંગિરસ ઋષિને જે પ્રશ્ન કરે છે ત્યારે કે છે કે આ એવું કયું તત્વ છે, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એવું કયું તત્વ છે જેને જાણવાથી બધું જ જણાઈ જાય, એક જાણવાથી બધું જણાઈ જાય, એ તત્વની આપ મને વાત કરો. એટલે અંગિરસ ઋષિ ત્યાં પછી આ વાત ઉપર આવી જાય છે, તત્ર પરા અથ પરા, હા પરા વિદ્યા એ છે, અથવા પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે, હે શૌનક, જગતમાં બે વિદ્યા જાણવા જેવી છે, એક તો અપરા વિદ્યા પહેલા જાણવાની, અપરા એટલે બીજી બધી વિદ્યા, બ્રહ્મ સિવાયની બીજી બધી વિદ્યા એ પણ જાણવી જોઈએ, એ જાણી લે. પછી પરા વિદ્યા એ છે જેના દ્વારા અક્ષરમ અથવા પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે, એ પરા વિદ્યા છે જેના દ્વારા અક્ષરનું જ્ઞાન થાય છે. એ અક્ષર શું છે ભાઈ, તો કે છે યત્ત અદ્રેશ્યમ, જે દેખાતું નથી, યત્ત અદ્રેશ્યમ, અગ્રાહ્યમ, જેને જેનું કર્મેન્દ્રિયો દ્વારા, જ્ઞાનેન્દ્રિયો દ્વારા, મન દ્વારા આપણે પદાર્થ તરીકે, દ્રશ્ય પદાર્થ તરીકે ગ્રહણ કરી શકતા નથી. યત્ત અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્ર, અગોત્રમ એટલે ગોત્ર વગરનું, કયું ગોત્ર ભાઈ તમારું, તો એ બ્રહ્મનું કોઈ ગોત્ર નથી, એનું કોઈ કુળ નથી, એની કોઈ જાતિ નથી,
એનું કોઈ નક્ષત્ર નથી. આપણે તો બધું પેલું નક્ષત્ર ફલાણા ગોત્ર પેલા, એને કશું નથી. અગોત્ર પછી કહે છે અવર્ણમ, કોઈ વર્ણ નથી. અવર્ણમ અચક્ષુ શ્રોત્ર, આંખ કાન આ બ્રહ્મને નથી. અચક્ષુ શ્રોત્ર તદ અપાણી પાદમ, હાથ પગ એ બ્રહ્મને નથી. તદ અપાણી પાદમ કેવું છે? આ નકારની ભાષામાં વાત થઈ અત્યાર આટલા બે લાઈનમાં. અચક્ષુ શ્રોત્ર, અપાણી પાદમ, અદ્રેશ્ય, અગ્રાહ્ય, અગોત્ર, અવર્ણમ, પછી શું છે એની વાત કરે છે. એફર્મેટિવ લેંગ્વેજમાં શું કે નિત્યમ, નિત્ય છે. કે તમે આ નથી આપે તો શું છે એ કહો ને. તો કે નિત્યમ, નિત્ય છે. હવે નિત્યને કેવી રીતે બતાવવું? બતાવી શકાય એ બધું અનિત્ય. જે પણ બતાવો બતાવો, તમારી બુદ્ધિ ચાલે એટલું બતાવો. એ તો બધું અનિત્ય છે. નિત્ય તો બુદ્ધિથી બતાવાય એવું જ નથી. અનિત્ય બુદ્ધિ નિત્યને પકડી ના શકે એ રીતે. એટલે કે છે નિત્ય તને જોઈએ છે એવી ભાષા એટલે કહું છું, બાકી નિત્ય બતાવી શકાય એવી વસ્તુ છે નહીં. નિત્ય વિભૂમ, વિભૂમ એટલે સર્વવ્યાપી, જે વિવિધ રૂપે બની ગયો છે. વિવિધ રૂપે પાછો એ બની ગયો છે. અનેક રસ લેવાને, અનેક રસ લેવા માટે નરસિંહ મહેતા હોય તેવું લખે, અનેક રસ લેવાને જીવ થકી શિવ થકી જીવ થયો. જે શિવ પણ જીવ થયો એમની એવી કવિતાની કાવ્યની ભાષામાં લખે. નિત્યમ વિભુમ સર્વગત, વિભુમનો અર્થ થાય છે જે અનેક રૂપ લે રૂપે વ્યક્ત થયો છે, સમર્થ છે. સર્વગતમ સર્વવ્યાપી છે. સુસૂક્ષ્મ અત્યંત સુષ્ટુ, સૂક્ષ્મ અત્યંત સૂક્ષ્મ. અણુઓ અણિયા પણ એ અણુ કરતા અણુ એમ બતાવે છે. પણ સૂક્ષ્મ એટલે શું? એટલું સૂક્ષ્મ કે મન પણ એને ગ્રહણ ના કરે છે કે દ્રશ્ય પદાર્થ રૂપે. સુસૂક્ષ્મ તદ અવ્યય, અવ્યય છે જેનો વ્યય છે નહીં, જેનો નાશ નથી, જેમાં ધીરે 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 ઘસાઈ જાય, ઘસાઈ જાય આપણા હાડકા, ઘસાઈ જાય સ્નાયુ, ઘસાઈ જાય આ બધું, ઘસાય ભલભલી વસ્તુ, ઘસાય હિમાલય એ ઘસાય, હિમાલય પણ ઘસાઈ જાય. કેવા બધા ત્યાં ગ્લેશિયર્સ છે એ ધીમે 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 પીગળવા માંડ્યા. હવે તો કેવી કે છે કે અમુક સમય પછી તો આ ગંગાજી હશે જ નહીં. ક્યાંક ક્યાંક ગ્લેશિયરો ઘસાઈ રહ્યા છે, પીગળી રહ્યા છે. હિમાલય પણ ઘસાય, હિમાલય ક્યાં, બધી જ વસ્તુ સમયની એના ઉપર અસર થાય. ઘસાય તો બ્રહ્મ બી ઘસાઈ જશે. આત્મ તત્વ અપરમ હું એ ઘસાઈ જશે એક દિવસ. શરીર ઘસાય છે પણ આત્મા ઘસાતો નથી. વેરી હાઉ નાઇસ ટુ હિયર, આ સાંભળવાનું પણ કેટલું સરસ લાગે કે મને કોઈ ઘસારો જ નથી. ઘસારો નથી, ડોક્ટરો તો જેવું બતાવી એટલે કે ઘસારો છે. જે બતાવો હવે પણ ઘસારો, હવે ઘસારો આવે કાંઈ ઘસારો એવી ઉંમર ના થઈ તો કે ઘસારો. કોકને વહેલો આવે એમ કે આપણને કે ભાઈ અમને અમે હજી નાના છીએ આ ઘસારામાં, તો કે એ તો આવે વહેલો આવે ઘસારો. પ્રત્યેક વસ્તુને ઘસારો પહોંચે છે. એમ બ્રહ્મ ઘસાતું જતું હોય, ઘસા ધીમે તો ક્યાં એનો દેખાય નહીં અત્યારે એવી હાલતમાં હોય. તો કે ના અવ્યયમ, અવ્યય એવું ને એવું પુરાણ એવું ને એવું જ અવ્યય. ઘસારા છે ને પહોંચે જેને પાર્ટસ હોય, જેને અવયવ હોય, જેને આકાર હોય, જેને શરીર હોય, એને ઘસારો પહોંચે. અને કંઈ એવું છે જ નહીં. એટલે તો આ કેવું છે ભાઈ, આ કશું છે જ નહીં? તો કે ના સત છે. આ શું છે? સત રૂપે રહેલું, અસ્તિત્વ રૂપે રહેલું છે. અવ્યયમ યદ ભૂતયોને, જે આગલા શ્લોકમાં વાત કરી એમ મુંડકમાં પણ કે છે આ જે તત્વ છે તો આ શું છે ભાઈ, આ તો કશું જ નથી, આ તો શૂન્ય છે. તો કે નહીં, આ શૂન્ય નથી. એને એ રીતે તમે એની અવગણના ના કરશો. યદ ભૂતયોને, આ તત્વ બધા ભૂતોની યોની છે, બધા ભૂતોનું કારણ છે. પરિપશ્યંતિ ધીરા, તો તું કોને ખબર પડે આના વિશે, આને કોણ સમજી શકે આવું? તો ભાઈ તો કે ના પરિપશ્યંતિ ધીરા, ધીર પુરુષો. જુઓ ત્યાં કેટલું સરસ કહે છે,
પરિપશ્યંતિ ધીરાહા, ધીર પુરુષો. ધીર પુરુષો એટલે શું? આ પ્રકારનું જેને જેનામાં જ્ઞાન છે. પરિપશ્યંતિ, બધી જ જગ્યાએ એને જુએ છે. જુઓ કેટલું સરસ કે પરિપશ્યંતિ ધીરાહા યદ ભૂત યોનિ, પરિપશ્યંતિ ધીરા, ધીર પુરુષો એને સર્વત્ર જુએ છે. તો હમણાં તો કયું? અવ્યય, અગ્રાહ્યમ, અગોત્રમ, અવર્ણમ. હવે એને જોવું કેવી રીતે? એવું જ છે, અને છતાં જે છે એ જ છે. વાસ્તવમાં એવું છે, એના વાસ્તે એને રિયલ ફોર્મ, એને ફોર્મ જ ના કહેવાય, એને રિયલ નેચર એવું જ છે. જોઈ શકાય એવું નથી. અગ્રાહ્યમ, અગોત્રમ, અદ્રેશ્યમ, છતાં પણ જે છે એ જ છે. બોલો, આવું છે? જે નિર્ગુણ છે એ સગુણ છે, એ કહે છે. જે નિર્ગુણ છે એ સગુણ છે, એટલે એવો ઝઘડો નથી કે એ સગુણ કે નિર્ગુણ. પહેલા નક્કી કરો, હું તો સગુણમાં માનું, નિર્ગુણમાં ન માનું, તો તમે સત્ય સમજતા જ નથી. ત્યાં આવું ડિબેટ ચાલે છે કે નિર્ગુણ છે કે સગુણ છે, એને ખબર જ નથી કે એ બંને છે. એ બંને છે. દ્વેવાવ બ્રહ્મણો રૂપે, આ બ્રહ્મ બે સ્વરૂપમાં છે. હા, એમાં એક રિયલ બ્રહ્મ સત્યમ, એ એનું વાસ્તવિક પારમાર્થિક, અને બીજું મિથ્યા. પણ મિથ્યા પણ દેખાઈ તો છે ને ભાઈ, તો કોણ દેખાય છે? આવું સર્પ નથી, બરોબર છે, પણ રજ્જુ સર્પ તરીકે જ છે ને, રજ્જુ સર્પ રૂપે દેખાય છે. નથી વાત તમારી સાચી, પણ જ્યારે દેખાય છે એ કોણ છે? એ રજ્જુ સર્પ રૂપે ભાસે. એટલે જે છે એ જ છે. પેલા એ તો સમજો, પછી નિર્ગુણની વાત કરો. જે છે એને તો પેલા યસ ફરી ધીર પુરુષો, ધીર પુરુષો એને જ સર્વત્ર જુએ છે. સર્વત્ર એના દર્શન થાય છે. કે છે અહીંયા ભાગવતમાં, આ ભક્તિ ગ્રંથ છે, માત્ર એવું ના માનો કે આખો દિવસ આમાં કૃષ્ણની, એ કૃષ્ણ ત્યાં નિર્ગુણ, એ સગુણ છે પણ નિર્ગુણનું જ પ્રતીક છે. ત્યાં લખે છે ઉદ્ધવને એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે, ઉદ્ધવને બધો ઉપદેશ આપવાનું શરૂ કરે છે ને. એકા પોતાનો જવાનો ટાઈમ થઈ ગયો, લીલા સંકેલવાનો ભગવાનનો સમય થયો, એટલે પછી ઉદ્ધવને બધું આપીને જવું પડે ને, કારણ કે એનું બધું લાઈન પછી એ બધું ચલાવવાનું છે, આ બધી આખી પરંપરા. એટલે ઉદ્ધવને કહે છે, ઇતિસ, હા એનું તમને બહુ ટ્રાન્સલેશન જ કહું, હે ઉદ્ધવ, જે સાધક કેવળ આ જ્ઞાન દ્રષ્ટિનો આશ્રય લઈને સંપૂર્ણ પ્રાણીમાં, પદાર્થોમાં મારા દર્શન કરે છે, સમગ્ર પ્રાણીમાં અને બધા પદાર્થોમાં જે માત્ર મારા દર્શન કરે છે, અને ઉને મેરા હી રૂપ માનકર સત્કાર કરતા, બધામાં જે રૂપ છે આ ઈશ્વરનું જ રૂપ છે એવો આદર કરે છે, સત્કાર કરે છે. જો આગળ સી ધ લિમિટ, ભગવાનના શબ્દો છે. હા, બ્રાહ્મણને, ચાંડાલને, ચોરને, બ્રાહ્મણોના ભક્તોને, સૂર્યને, અને ચિનગારી તથા કૃપાળુ ઓર ક્રૂરમે, કૃપાળુમાં અને ક્રૂર પુરુષમાં બંને બધામાં સમાન દ્રષ્ટિ રાખે છે, એને જ હું સાચો જ્ઞાની સમજું છું. એને જ હું સાચો, ભગવાન કહે છે, એને જ હું સાચો જ્ઞાની સમજું. ચાંડાલમાં અને બ્રાહ્મણમાં, કૃપાળુમાં અને ક્રૂરમાં, બધી જ જગ્યાએ. એક જગ્યાએ તો કહે છે કે ગધેડાને જે નમસ્કાર કરે છે, સાચા દંડવત સાચો નમસ્કાર કરે છે, ગધેડાને નહીં, ઉપાધિને નહીં. પણ પછી એ ઉપાધિને પહેલામાં કોઈ ભેદ, પછી એના દ્રષ્ટિમાં એવો કોઈ ભેદ નથી રહેતો. એટલે કે ભગવાન પણ આ જ વસ્તુ ગીતામાં બી કહે છે ને, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. સમદર્શિનઃ, બ્રાહ્મણ વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, ચાંડાળમાં, કૂતરામાં, બધામાં જે સમાન તત્વને જુએ
એટલે અહીં પણ એ કહે છે, કે જે અક્ષર, એ આપણે અક્ષરથી અક્ષર તત્વ અક્ષરની વાત કરી, ટૂંકમાં અક્ષર ખરેખર શું છે, નિર્ગુણ વિનાશ રહિત. પછી કહે છે શું છે, તો કે પરમહ, પરમહ એટલે ઉત્કૃષ્ટ, એ તત્વ કેવું છે, ઉત્કૃષ્ટ છે, એનાથી ચડિયાતું કંઈ છે નહીં, એનાથી ચડિયાતું બીજું કંઈ છે જ નહીં. એ તો જેમ જેમ આપણે, ધારો કે એક વસ્તુ આપણા મગજમાં હોય એનાથી આપણે અભિભૂત થયા હોય, આપણી બુદ્ધિ તો કેવી છે કે સતત જ શ્રેષ્ઠ વસ્તુને શોધે છે. જાણવું જોઈએ કે આપણી બુદ્ધિને શ્રેષ્ઠ વસ્તુ જ પસંદ છે, એને નાનું નાનું સૂનું ગમતું નથી, ગમે તેવું ગમતું નથી, ગમે તેવું એટલે એને શ્રેષ્ઠ વસ્તુ જોઈએ છે, પણ એ ન એ એ ક્યાં છે એ ખબર ના હોય, એટલે આને શ્રેષ્ઠ માનીને આને પસંદ કરે છે. જેવું આનાથી ચડિયાતું મળે કે આને છોડી દે, આવું છે, જેવું આનાથી ચડિયાતું મળે કે આમાંથી આપોઆપ જ એનું મન ચડિયાતામાં જવાનું જ છે, તો બ્રહ્મથી ચડિયાતું એવું કઈ છે, તો કે ના, બુદ્ધિ ત્યાં જઈને વિરામ પામે છે, બુદ્ધિ ત્યાં જઈને સ્થિર થઈ જાય છે, એનાથી ચડિયાતું એને કઈ મળતું જ નથી, એનાથી ચડિયાતું નહીં હોવાને કારણે સમજ જન્મતી જાય, એમ બધા અનિત્ય પદાર્થોમાંથી આપણી બુદ્ધિ નિવૃત્ત થતી જાય, વૈરાગ્ય આવતો જાય. શેના માટે, ચડિયાતીમાં રાગ જન્મે છે, ચડિયાતું મળ્યું છે એટલે આ બધી વસ્તુ છૂટી જાય છે, બધું જ ઉતરતું અનિત્ય ક્ષણભંગુર, એમાં બુદ્ધિમાં એને બુદ્ધિને એના પ્રત્યે આકર્ષણ રહેતું નથી, એ ક્યાં જઈને બુદ્ધિ લઈ પામે છે, પછી માગતી નથી શું વધારે, શું વધારે, શું વધારે, હજી વધારે એવું નથી માગતી, ક્યાં, પરમ, પરમને પ્રાપ્ત કરીને, પરમને પ્રાપ્ત કરીને એની જે આ ઇન્ફેલિબલ માટે જે ક્યારે મને દગો ના આપે એવા તત્વ માટેની જે એની જે સતત ઝંખના છે, સતત જે એક સીકિંગ, સતત જેની ડિમાન્ડ છે, સતત જેની શોધ છે, એ ત્યાં જઈને પૂરી થઈ જાય. એટલે આપણા જીવન દરમિયાન આપણને આ મળવું જોઈએ, નહીં તો શોધ ચાલુ રહેશે, પરમ ના મળે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, પરમ પ્રાપ્ત જ છે, એને જ્યાં સુધી શોધી ના લઈએ ત્યાં સુધી આપણી શોધ ચાલુ જ રહેવાની. કારણ કે મેં કહ્યું એમ બુદ્ધિને જોઈએ તો છીએ જ, જોઈએ તો છે જ, પણ ઇટ શુડ ગેટ દેટ, એને મળવું જોઈએ. ધ્યાત્વા મુનિહિ ગચ્છતિ ભૂતયોને, ધ્યાન કરીને એટલે સમજીને એ પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત થવું જોઈએ, એ પરમ પ્રાપ્ત થવું જોઈએ. એટલે કે છે એ પરમ છે ભાઈ, આ એ પરમના સ્વરૂપ છે, જુદા જુદા એના જે જુદા જુદા રૂપ છે, એ રહેલું છે ક્યાં, આત્મતત્વ રૂપે, એ જ પરમ છે, એનાથી ઉત્કૃષ્ટ તદુ નાસ્તી કષ્ટ ને, એને એનાથી ચડિયાતું કંઈ છે જ નહીં. મુંડક ઉપનિષદમાં કહે છે એને જાણીને ભવતી નાતિવાદી, એને જાણીને પછી આ બોલતો બંધ થઈ જાય છે, એને મેળવીને આ બોલતો બંધ થઈ જાય છે, બોલતો બંધ થઈ જાય છે એટલે હવે કોઈની સાથે સ્પર્ધા નથી કરતો, બસ એના માટે સ્પર્ધા કરવી, તમારાથી વધારે હું કંઈક બતાવી દઉં એવું એને રહેતું. અતિવાદીનો અર્થ ત્યાં આવો કરે છે, અતિવાદી, બાકી શું હોય કે બીજાથી ઉત્કૃષ્ટ બનવાનો પ્રયત્ન હોય, બીજાથી હું કંઈક વધારે છું એવું સતત, તમારી વાત સાચી, હું સારો, હું આમ, હું તેમ, આવું અહંકારની સતત આ પ્રકારની પ્રવૃત્તિ હોય છે, બધી જગ્યાએ પોતાની જાતને બતાવવી, બીજાને ઉતારી પાડવા, બીજાથી આવું સ્થૂળ રૂપે કરતા હોય કે ન કરતા હોય, પણ અંદર જ્યાં સુધી આ પરમ પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી આવું ચાલતું જ હોય. તો કે છે ભવતે આને જાણીને ન અતિવાદી, એને પછી કે શેના માટે, હું જાણું છું હું કોણ છું, કોઈની પાસે મારે સમર્થનની જરૂર નથી, હું જાણું છું, તમે કહો કે ના કહો,
એ પરમ પ્રાપ્ત કરે છે, એ ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટનો અર્થ આ થાય, આપણે માત્ર શબ્દો વાપરીએ ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ એટલે શું, પણ એ ઉત્કૃષ્ટ આપણને કંઈક કરે, આ પ્રકારમાં આપણને આપણને શાંતિ આપે, એ તો બધું ઘણું ઉત્કૃષ્ટ હોય, એ શું કામનું. ઉત્કૃષ્ટની મારી શોધ છે, મને મળશે પછી જ શાંતિ થવાની છે. પરમ એ તત્વ, આ જે તત્વની વાત ચાલે છે અહીં પ્રજાપતિ કરી રહ્યા છે, એ કેવું છે, પરમ છે. વળી પાછું કેવું છે, સ્વરાટ. સ્વરાટ એટલે અન્ય અનપેક્ષત્વેન સ્વયમેવ રાજતે ઇતિ સ્વરાટ. અન્ય અનપેક્ષત્વેન, બીજાની અપેક્ષા વગર સ્વયમેવ રાજતે, જે પોતાના પગ ઉપર સ્વતંત્ર, બીજી કોઈ પણ વસ્તુ અન્ય અનપેક્ષત્વે નથી જગતમાં. દરેકે દરેક વસ્તુ બીજાને કારણે છે, દરેકે દરેક પદાર્થ કોકના કારણે, આ ઘડો માટીના કારણે છે, આ પ્લાસ્ટિકના કારણે છે, ટેબલ લાકડાને કારણે છે, આપણે બધા જે હજારો વસ્તુને કારણે છે, આપણે લોકો હજારો વસ્તુને કારણે, ગવર્મેન્ટને કારણે છે, દેશને કારણે છે, માતા પિતાને કારણે છે, સોસાયટીના કારણે છે, શિક્ષકોના કારણે છે, વાયુને કારણે છે, આકાશના કારણે છે, અગ્નિના કારણે છે, જળના બધું કેટલું કેટલાયના કારણે છે. આ બધું કારણો છેલ્લે જતા 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 કોને કારણે, સત ચિત આનંદ એના કારણે, એને કહેવાય સ્વરાટ. જેના વગર વસ્તુ હોઈ શકે નહીં એને કહેવાય સ્વરાટ. જેને હોવા માટે બીજાની જરૂર નથી, કોઈ એવો દાવો ના કરી શકે મારે કોઈની જરૂર નથી, હું એની મારી જાતે છું. આવો તો આવો ગર્વ, આવો ગર્વ તો એક બે ત્રણ ચાર પાંચ વધારે પ્રશ્નો પૂછીએ કે તરત સુરસુર્યું, એવા ફટાકડા હોય ને સુરસુર્યું થઈ જાય. હા, સુરસુર્યો થઈ જાય આ ગર્વ, ગર્વનો કેમ, કારણ કે દરેકે દરેક વસ્તુ કોકના કારણે જ છે, માત્ર બ્રહ્મ એવું છે. અન્ય સ્વરાટ એટલે કે છે ને આત્મ સ્વરાજ્યમાં અભિષિક્ત થયો, આત્મ સ્વતંત્ર આવો છે જ ભાઈ, પણ મને જયારે ખબર પડે ને તો શું કામનો, ભાઈ હું આવો છું, એ કરોડપતિ છું, બિલિયનેર છું, આ ખબર ના હોય તો ભીખ માંગુ આપો. ત્યાં શું કહેવાય, પેલું બીજા પાસે ઉછીનું લે એને શું, ઉધાર, બધા પાસે ઉધાર લેતા ફરે, એકનું ના પતે ત્યાં બીજાનું લે છે, એટલે આ તો પછી ભાગી જાય, આવું થાય. આ આત્મા ઉધારી છે અત્યારે, શું કહેવું છે, ચારે બાજુથી આપો 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 આપો. છે સ્વરાટ, છે સ્વરાટ, બટ ઈ ડઝન્ટ નો, એને ખબર નથી કે હું ભાઈ આવો છું, આ ખબર મારા બેંકમાં આટલું છે, એ ખબર નથી. એટલે બધે માનતા ફરે છે, બધે માણસ એટલું દીન, દીનતા અંદર એકદમ કાયરતા, દીનતા, હેલ્પલેસનેસ હોય છે, જે વાસ્તવમાં સ્વરાટ, સ્વરાટ છે. શ્રુતિમાં એની એ રીતે આ વસ્તુ ગૃહધારણ્યકમાં બતાવે છે ને, જનક રાજા પૂછે છે કે આ કોના કારણે આ માણસ બધો વ્યવહાર કરે છે, એટલે ત્યાં યાજ્ઞવલ્ક્યજી કહે છે આત્મના એવ જ્યોતિષા, આત્મના એવ જ્યોતિષા, આત્મરૂપી આત્મજ્યોતિથી, ચૈતન્યથી, અસ્તિત્વથી, સચ્ચિત આનંદને કારણે આ બધું થાય છે. કેનોપનિષદમાં પૂછે છે કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેને શીતામ વાચમ ઇમામ વદંતી, કોને કારણે આનું મન એના વિષયોમાં જાય છે. પ્રશ્ન પહેલા બેઠા બેઠા આવો થાય છે કે આ મન એના વિષયોમાં જાય છે, કોણ એને ધક્કો મારે છે, કોને કારણે આ આંખો એના વિષયોમાં જાય છે, કોને કારણે વાણી આમ બોલી શકે છે. દેટ મીન્સ આ આંખની પોતાની શક્તિ નથી, આ વાણીની પોતાની, આ વાણીની પાછળ બીજું કંઈક મેકેનિઝમ હોય, પણ એ કેવી રીતે ચાલુ થાય છે, કોણ એ કરાવડાવે છે, આ પ્રોપેલિંગ ફેક્ટર, આ રોકેટ આમ ગયું પણ કોને કારણે ગયું, કેને શીતમ, એટલે સ્વરાટ. બધું કોકના કારણે છે. આત્મતત્વ કેવું છે, સ્વરાટ. યદાદિત્યગતમ તેજ, યદાદિત્યગતમ તેજ
યચ ચંદ્રમસી યચ ચાગ્નો આદિત્યમાં ચંદ્રમાં અગ્નિમાં નક્ષત્ર જ્યાં જે તેજ છે ભગવાનને કોઈ સંકોચ નથી. તત તેજો વિદ્ધિ મામકમ, ભગવાનને કોઈ સંકોચ નથી. તત તેજઃ વિદ્ધિ મામકમ, એમાં જે તેજ છે એ અર્જુન જાણ મારું તેજ છે. આ સૂર્ય એના કારણે નહીં ઉધાર, ચંદ્રમા એના કારણે નહીં એ આમથી લે, ચંદ્રમા સૂર્યમાંથી લે, સૂર્ય મારા પાસથી લે. તત તેજો વિદ્ધિ મામકમ, મારું છે. એટલે આ સ્વરાટ આત્મતત્વ સૂર્ય ત્યાં ભગવાન ભગવાન એમનું છે એમ નહીં, મામકમ આત્મતત્વ એ છે. એમ કરીને હજી પણ આગળ બતાવશે, વિષ્ણુ પણ હું છું, પ્રાણ પણ હું છું, કાળ પણ હું છું, ચંદ્ર બધું જ આપણને એક પછી એક શબ્દો લઈ અને બતાવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.